તો સિદ્ધિત જે બિઝનેસ સમિટ ચાલી રહી છે ગાંધીનગર ત્યાં જઈશું કેમ કે બિઝનેસ સમિટમાં ઘણા બધા જે રોકાણકારોની દ્રષ્ટિએ પણ ગુજરાત કેમ મહત્વનું અને ગ્રોથ એન્જિન કેમ ભારતનું છે તેને લઈને સુઝુકીનો જે નવો પ્લાન છે તેનું ઉદઘાટન થયું. શિરીષ કાશીકર આપણી સાથે છે, રુઝાન ખંભાતા આપણી સાથે છે, બંને મહાનુભાવોનું સ્વાગત છે. શિરીષભાઈ આપથી શરૂઆત કરવા માંગીશ. જે રોકાણની વાત છે, જે રોજગારીની વાત છે, કદાચ મેકિંગ ઇન્ડિયા અંતર્ગત જે રીતે બંને દેશની રિલેશનશીપ આગળ વધી રહી છે, ગુજરાતમાં જે રોકાણ આવી રહ્યું છે કેટલો ભવિષ્યમાં ફાયદો થશે? કેમ કે જે પ્લાન છે 7.5 લાખ એન્યુઅલી વર્ષની કાર ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, 10,000 લોકોને રોજગારી આપવાની વાત છે. રોજગારીની બાબતમાં કંઈક આપણે નેક્સ્ટ લેવલ પર જઈશું આ ઇન્વેસ્ટમેન્ટથી ગુજરાતમાં. જો આ પ્રકારનો દાવો જ્યારે ટાટાનો નેનો પ્રોજેક્ટ સાણંદમાં આવ્યો ત્યારે પણ કરવામાં આવ્યો હતો, ટાટા દ્વારા પણ અને ગુજરાત સરકાર દ્વારા પણ, કે આનાથી રોજગારી આવશે, રોજગારી વધશે. અનડાઉટેડલી એ પ્રોજેક્ટ આવવાથી એ વિસ્તારમાં ઘણા બધા લોકો સમૃદ્ધ પણ થયા, ખેડૂતોને પણ ઠીકઠાક વળતર મળ્યું અને સાથે સાથે રોજગારી પણ આવી. એમાં ગુજરાતના સ્થાનિક લોકો પણ હતા અને બહારથી પણ ઘણા બધા લોકો આવ્યા અને અમને રોજગારી મળી. એના આંકડા જે સરકાર દ્વારા અપાતા હોય કે કંપની દ્વારા અપાતા હોય એમાં હંમેશા ક્યાંક ને ક્યાંક મિસમેચ થતું રહેતું હોય છે. હવે આ કંપનીની વાત છે કે બીજી કોઈ પણ કંપની, અને કઈ ગુજરાતની અંદર આવનારી આ કોઈ પહેલી કંપની છે નહીં કે જે પોતાનો પ્લાન્ટ અહીંયા નાખી રહી હોય અને એના કારણે રોજગારી વધવાની. પણ આખો મુદ્દો જે છે એ જુદો છે. જાપાનીઝ કંપનીઓ અહીંયા વધુ ને વધુ આવે, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સાથે આવે, ખાસ કરીને ડિફેન્સ પ્રોજેક્ટ્સમાં જે કંપનીઓ જાપાનની કામ કરે છે એ અહીંયા આવે અને ટેકનોલોજીકલ ટ્રાન્સફર ની શરત સાથે લોકો આવે, તો એનાથી આપણે ત્યાં આપણું જે બુદ્ધિજન છે એને પણ ફાયદો થશે, સ્કિલ લોકોને રોજગારી મળશે. માત્ર રોજગારી નહીં પણ જે સ્વરોજગારીનો મુદ્દો છે એ પણ એક મહત્વનો, કારણ કે ગુજરાતમાં તો આપણે બિઝનેસ માઇન્ડેડ લોકો છીએ, આસપાસમાં નાનો મોટો ધંધો મળી જાય તો પછી આપણે કઈ નોકરી કરવાની જરૂર નથી એવી માનસિકતાવાળા લોકો છીએ, તો એનો પણ એનો બેનિફિટ પણ મળે. અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ જે વિકસે, દાખલા તરીકે રાજકોટમાં અત્યારે બહુ મોટા પાયે જીઆઈડીસી છે, એમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ બધી અલગ અલગ ફોરેન કંપનીઓ માટે કામ કરે, તો આ પ્રકારની સર્વિસ ઇન્ડસ્ટ્રીનું ક્લસ્ટર ઊભું થાય તો અલ્ટિમેટલી એનો ફાયદો એ છે ગુજરાતના અને દેશના અર્થતંત્રને થાય. પ્રશ્ન જ્યાં સુધી આંકડાઓનો છે તો આંકડાઓ જે છે એ હંમેશા આગળ પાછળ રહેતા હોય છે. સરકારનો દાવો કંઈ જુદો હોય છે, કંપનીઝ પોતાના અલગ દાવા કરતી હોય, વાસ્તવિકતા જેમને રોજગારી મળતી હોય છે એમાં ઘણો બધો તફાવત હંમેશા રહેતો હોય છે. અને આમ પણ અમુક આંકડાઓની આટીઘૂટી સામાન્ય માણસના દિમાગમાં નથી ઉતરતી, એ વાયદો કરવા માટે ના હોય કે વાયદો પૂર્ણ થયા બાદ એક્સપ્લેનેશન આપવાની બાબતની વાત હોય. રુઝાનબેન આપણી સાથે, રુઝાનબેન તમે આ વેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો, ઇન્વેસ્ટમેન્ટ અને રોજગારી, અને એ જ વાતનું ફોકસ થઈ રહ્યું છે? એક તો પેલા પણ વાત કરી કે નાના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગોને બેઠા કરવાના છે, એફડીઆઈ આવવાની છે, કઈ રીતે સંલગ્ન બનીને એક તાલ મળીને આગળ વધશે આ બાબતમાં? સૌથી પહેલા ધ ગુડ થિંગ ઇઝ ધેટ કે જાપાન ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ એફડીઆઈ ઇન્વેસ્ટર ઇન ઇન્ડિયા, એટલે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરી રહ્યું છે. અને અત્યારે જે આપણે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે બે ચાલતા હતા જાપાનના નાના નાના, આ ત્રીજો યા બીજો છે, વિચ ઇઝ 10 ટાઈમ્સ બિગર ધેન ધેટ. અગર હું એક થોડું હજી આઈ વુડ લાઈક ટુ થોડું હજી મોટી વાત કરવા માટે, હવે થયું છે એવું કે ફ્રોમ ધેટ જેટલા એઝ અ લેમેન આઈ એમ ટોકિંગ, નોટ એઝ એન ઇકોનોમિસ્ટ ઓર નોટ એઝ એન ફોરેન પોલિસી એક્સપર્ટ, બટ એઝ અ લેમેન ને બધાને દેખાય, જેને ઇન્ટરેસ્ટ હોય આ સબ્જેક્ટ મને દેખાય કે અત્યારે જે ચાઇના પોતાના જે પોતાનું માર્કેટ એ નથી, એટલે એ સેચ્યુએશન આવ્યું છે, એટલે બહારની માર્કેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નાખે છે. જાપાનમાં બી સેમ થયું કે એને બી બહાર જઈનેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નાખવા છે. હવે થયું એવું રહ્યું છે કે ઇન્ડિયાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જોઈએ છે, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે અત્યારે જે ચાઇનાના જે રીતનું વલણ છે બીજી બધી કન્ટ્રીઝ સાથે, એટલે જાપાન ઇન્ડિયા એ લોકો સાથે આવી ગયા. જેમ કે ચાઇનાએ પાકિસ્તાનનો હાથ મિલાવવાની ટ્રાય કરી અને પેલું વન બેલ્ટ વન રોડ નો પ્રોજેક્ટ નાખ્યો, એટલે ઇન્ડિયાએ કહ્યું કે હવે અમે એશિયા આફ્રિકાનો બેલ્ટ નાખીએ. હવે પોઈન્ટ સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી રહ્યો છું. સુઝુકીએ કાલે 3,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટની વાત કરી અહીંયા આપણા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં. વેરી ગુડ, આપણે બધા ખુશ થવું જોઈએ, ખુશ કોઈ ડાઉટ જ નથી. રોજગારી આવશે, કેટલી રોજગારી આવશે તો સાહેબ જવાબ આપી દીધો, એટલે મારે એમાં અત્યારે વધારે ડિટેલિંગ કરવું નથી. પણ પોઈન્ટ અત્યારે એ છે આપણા માટે જે પોઝિટિવ, એના માટે પોઝિટિવ એટલે આ વાત એટલે કરવા માંગુ છું કે જે આપણને બધું બતાવી રહ્યું છે, કારણ કે આપણે નેક્સ્ટ બુલેટ ટ્રેનના ક્વેશ્ચનમાં કહીશ કે શું થઈ રહ્યું છે કે બધી યારી દોસ્તી નથી, ઇટ ઇઝ પ્યોર બિઝનેસ.
અને હું પ્યોર બિઝનેસ એક્સપ્લેન કરી રહી છું. કમિંગ બેક ટુ સુઝુકીએ જે 3000 કરોડ નાખ્યા છે, કારણ કે જે આ કોરિડોર આપણે બનાવી રહ્યા છે એટલે માઇનામાં એ બધા સાથે આપણે દોસ્તી કરી છે, કારણ કે આખો નવો સી કોરિડોર બની રહ્યો છે. એટલે યાદ રાખજો, સી કોરિડોર એટલે એક રીતે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બી થાય, ઇઝી બી થાય, એટલું પેલા બધું રિહેબિલિટેશન એવી બધી જરૂર ના પડે, રસ્તાઓ શોધવા ના પડે અને સસ્તો થાય સી કોરિડોર. એટલે આખો સી કોરિડોર નવો બની રહ્યો છે અને જાપાન ઇન્ડિયામાં એટલી ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરી રહ્યું છે ગુજરાતમાં, કારણ કે ત્યાંથી એ સીધું એનું એક્સપોર્ટ થઈ શકે આફ્રિકન કન્ટ્રીઝમાં. માઇન્ડ ધેટ વેરી વેલ, બીકોઝ એક્ચ્યુઅલી આફ્રિકન કન્ટ્રીઝ આર હાઈએસ્ટ ઇમ્પોર્ટર્સ ઓફ લોટ ઓફ થિંગ્સ. એટલા માટે આ આખું જે માળખું છે ફાઇન છે, જાપાનને બી ફાયદો છે, ઇન્ડિયાને બી ફાયદો છે. એટલે જ્યારે એફડીઆઈ આવી રહી છે, વી આર ઓલવેઝ ઓપન ટુ એફડીઆઈ, કારણ કે એટ સમ વે ઓર ધ અધર ધે ડુ બ્રિંગ એટલીસ્ટ સમ ઇકોનોમિક સ્ટ્રેન્થ ટુ ધ કન્ટ્રી. નુકસાનનો ધંધો તો કોઈ ના કરે. અને બીજી વાત ઘણી વાત અત્યારે જે ચર્ચાઈ રહ્યું છે કે જાપાનની થોડીક કમજોરી છે અને આપણી જરૂરિયાત છે. કમજોરી ક્યાં છે? મજબૂરી, મજબૂરી એક્સપાન્ડ કરવા માટે. એ મજબૂરીને હું જાપાનને તો ફાયદો છે, અને એ પોઝિટિવ એંગલથી લેવાની વાત છે કે આફ્રિકન કન્ટ્રી સુધી પહોંચવું હોય તો એ કોરિડોર બનાવો. અને અને અત્યારે ઇન્ડિયાના જે આજુબાજુ જે માયનામાર લોકો આવેલો એ બધા રિલેશન સુધરી રહ્યા છે. એટલે જે આખો સી કોરિડોર છે, આઈ વુડ રાધર હેડ્સ ઓફ ટુ બોથ ધ કન્ટ્રીઝ, હેડ્સ ઓફ ટુ આરપીએમ, એમાં ના નથી પાડી રહી. આ બહુ સરસ સ્ટ્રેટેજી છે, બહુ સરસ પોલિસી છે, અને એનાથી ઇન્ડિયાને તો ફાયદો થવાનો છે, બટ ડાઉટ નથી. પણ હવે તો પોઈન્ટ ઇઝ ધેટ કે એવું આપણે બધા જે ક્યારના વિચારી રહ્યા છે કે જાપાન આપણી પર બધું આપી રહ્યું છે ને આમ તેમ, એ આપણે માઇન્ડમાંથી કાઢી નાખીએ. જેટલી જાપાનને આપણી જરૂર છે એટલી આપણે એની જરૂર છે. આની પાછળ એક બીજો એંગલ છે, યારી દોસ્તીને આપણે નકારી નહીં શકાય. એટલા માટે કે રાજદ્વારી દ્રષ્ટિએ જોઈએ તો આટલા વર્ષોથી અત્યારે ભાજપની સરકાર છે, પણ એ પહેલા પણ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ મનમોહનસિંહના બંને ટર્મની અંદર એમણે જાપાન સાથે ભારતના સંબંધો ખૂબ સારી રીતે ડેવલપ કર્યા. અને એના કારણે આ તો હમણાં અહીંયા તો ભાજપની સરકાર અહીંયા હતી, પણ એના માટે જે કેન્દ્રીય સ્તરે પ્રયાસ થવા જોઈએ યુપીએ સરકારમાં થયા જ છે. અને એના કારણે પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ આપણે ત્યાં આવ્યા છે. કોઈ પણ રાજ્યમાં કામ શરૂ થાય તેમાં માત્ર રાજ્ય સરકારનો ફાળો હોય એવું ન બને, કેન્દ્ર સરકારનું પણ એટલું જ એમાં મહત્વની ભૂમિકા હોય છે. એટલે મનમોહનસિંહની સરકાર વખતે પણ ખૂબ કામ થયું છે, અને એની પહેલા પણ, મનમોહનસિંહ પહેલા પણ. એટલે કોંગ્રેસની સરકારો સબસિક્વન્ટલી રહી છે, એટલે એને એની ક્રેડિટ મળવી જોઈએ. અને એને એના કારણે આ લેવલ સુધી પહોંચ્યા. પણ હવે નેક્સ્ટ લેવલે જે લઈ જવાની વાત છે આ દોસ્તીને, એ આ કામ ચોક્કસપણે નરેન્દ્રભાઈ અને શિન્ઝો આબે કરી રહ્યા છે. ભલે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે બીજા બધી કંપનીઓ, આ બધી મોટી જાયન્ટ કંપનીઝ અહીંયા આપણે ત્યાં પ્લાન્ટ્સ નાખતી હોય, એ તો પ્યોર બિઝનેસ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આજની દુનિયામાં જ્યાં બધા સંબંધો આર્થિક બાબતો ઉપર ટકેલા છે, ત્યાં તમે કોઈની સાથે પૈસાની વાત નહીં કરો તો કોઈ તમારી સાથે વાત નહીં કરે, બહુ સ્પષ્ટ ચિત્ર છે. અને એ જ ન્યાય એ લોકો આપણી સાથે આ પૈસાનો આર્થિક વ્યવહાર કરી રહ્યા છે. સાથે સાથે રાજદ્વારી દ્રષ્ટિએ સાઉથ ઇસ્ટ એશિયાની અંદર જપાનને આપણી જરૂર છે અને આપણને પણ જપાનની જરૂર છે. ચીન જે રીતે પડકારો આ ક્ષેત્રની અંદર ઉભા કરી રહ્યું છે એ જોતા આપણે એકબીજાની હૂંફથી જો કામ કરીએ તો આવનારા દિવસોમાં આપણે ચીનને ક્યાંક ને ક્યાંક, કારણ કે એ જે રીતે પાકિસ્તાનને પડખામાં લઈ રહ્યું છે, આપણે પણ જાપાનને આપણી સાથે રાખવું પડશે. કારણ કે એને પણ ઉત્તર કોરિયાની થ્રેટ છે, ઉત્તર કોરિયા અમેરિકાને ધમકાવી રહ્યો છે. આખું જે આ એક કોમ્પ્લેક્સ જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એમાં જાપાન અને ભારતની દોસ્તી જે છે એ બહુ મહત્વપૂર્ણ છે. આર્થિક પાસું એને વધારે મજબૂત બનાવે, અને એટલા માટે જ સિંજો આબે વાત કરી કે 26 અગિયારના જે આતંકીઓ છે તેને સજા કરે પાકિસ્તાન, પઠાનકોટ હુમલે પણ સિંજો આબે મહત્વનું નિવેદન આપ્યું અને કદાચ એક મોટું સ્ટેજ હતું. આના બીજા મુદ્દા પર રુઝાનબેન વાત કરીએ કે ચલો તમે કીધું કે પ્યોર બિઝનેસ છે, પરંતુ શું આપણે એ વાતને પ્રાયોરિટી આપશું કે આપણે કેટલું પ્રાધાન્ય આપશું કે રોજગારી મેક્સિમમ મળી રહે, એમાં પ્રાધાન્ય પ્રાયોરિટી આપવાની જરૂર છે. એમાં તો કોઈ ડાઉટ જ નથી. સી બેઝિકલી લેટ અસ સે આપણા ગુજરાતમાં વી બિઝનેસમેન આર વેરી સિરિયસ ઇન ડુઈંગ બિઝનેસ, બરોબર. લેંગ્વેજ ના આવડી હોય તોય આપણે બધું ચાઇનામાંથી જઈને લઈ આવ્યા છે અને બધું એની ટેકનોલોજી વાપરવાની કોશિશ કરી છે, લેટ્સ બી વેરી ક્લિયર. એટલે જ્યારે જેપનીઝ તો ઓપન હેન્ડ આપણી સાથે આવવા માંગે છે તો ઓબ્વિયસલી વી આર સિરિયસ અને આપણે એને વેલકમ કરીએ છીએ. હવે ધ થિંગ ઇઝ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હિયર ઇઝ ધેટ કે આપણા જે હ્યુમન રિસોર્સ છે એ બહુ મોટી ચેલેન્જ રહે છે કોઈ બી ચીજમાં. કારણ કે એક બીજી વાત કહી દઉં, આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આઈ રિસ્પેક્ટ જેપનીઝ ફોર ધર હાર્ડવર્ક, ફોર ધર સિન્સિયરિટી, એ બે ચીજ માટે જે આખું દેશ ઊંચું આવ્યું છે, ફોર ધર ડિસિપ્લિન. તમે જોશો તો આપણે સ્ટોરીઓ નહીં કરે કે હિરોશિમા પછી ગુણોની કદાચ આપણને પણ જરૂર છે. અનફોર્ચ્યુનેટલી
આપણામાં એટલું બધું ડિસિપ્લિન નથી, આ પ્લાનિંગ નથી. જે લોકો અગર જોય તો જાપાન જ લાવ્યું, આઈ થિંક જસ્ટ ઇન ટાઈમ, જે આખું પેલું એક ટેકનોલોજી જસ્ટ ઇન ટાઈમ, એ ટાઈમે જે પ્રોસેસ છે આખો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ, રિપ્રોડક્શન પ્રોસેસ જે કહેવાય એ લોકોનો, એ આખો જસ્ટ ઇન ટાઈમ એવું લાવ્યું. આઈ થિંક એ લોકો પેલું ક્વોલિટી કંટ્રોલ બી એ લોકો જ લાયા. વી આર પ્રાઉડ ટુ સે કે અરે ધે મીન્સ વી આર હેપી કે એ લોકોનું જે આ બુલેટ ટ્રેન છે જે 1964 થી અત્યાર સુધી હાર્ડલી કંઈક એક જ નાનું કંઈક છમકલો એક્સિડન્ટ થયો તો થયો, કોઈ એક્સિડન્ટ, એટલે એ રીતનું એ લોકોનું કામ છે. એની સામે આપણું ઇન્ડિયાનું થોડું જુગારું કામ છે, સેફ્ટી ફીચર જુગારું છે, એટલે એ અલગ છે. પણ હવે એ બે આખા માઇન્ડસેટ તો કઈ રીતે આપણે લઈએ, અને બીજું ઇમ્પોર્ટન્ટ કે આપણે હંમેશા થયું છે શું, અનફોર્ચ્યુનેટલી કે આપણું જે જુગારું માઇન્ડસેટ છે, હોતા એ ચલતા એ માઇન્ડસેટ છે, જેના લીધે આપણું દેશ આગળ નથી ગયું. અનફોર્ચ્યુનેટલી હવે જેપનીઝ માઇન્ડસેટ અગર આપણે લઈ લઈશું તો આપણા માટે બહુ જ સારું છે, નહીં તો આઈ મીન અગેન એક જાપાન તો આપવા તૈયાર છે. આપણે શું માંગીએ છીએ કે આપણે શું લઈએ છીએ, એક મુદ્દો છે. જે એપ્રોચ છે જાપાનનો, જે ગુણ છે સારા, એ પણ આ સાથે સાથે આ દોસ્તી સાથે એડોપ્ટ કરવાની જરૂર છે. હું એક વાત કરી રહ્યો હતો, દાખલા તરીકે બુલેટ ટ્રેનની જ ફરીથી વાત કરીએ તો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જાપાન સરકાર આપણને આટલી મોટી સોફ્ટ લોન આપી રહી, સાથે સાથે આપણને ટ્રેનિંગ આપવાના છે. આપણા જે બ્રેન્સ છે એમના માટે ટ્રેનિંગનું એ લોકો આયોજન આખું કરી રહ્યા છે. અને એમાં ઓબ્વિયસ છે કે જ્યારે એ લોકો આપણા એન્જિનિયર્સને કે આપણા વર્કર્સને ટ્રેનિંગ આપશે તો એ લોકોની શિસ્ત ક્યાંક ને ક્યાંક આપણામાં આવશે જ. કારણ કે જો એ આપણને પૈસા આપી રહ્યા છે અને જો આપણે એવું કહ્યું છે કે 2022 સુધીમાં અમારે આ પ્રોજેક્ટ પૂરો કરવો છે, તો એ સમયગાળામાં પ્રોજેક્ટ પૂરો કરવા માટે જે સમય પાલન કરવું પડે એ આપણે ઓબ્વિયસલી એમની પાસેથી શીખવું પડશે. કારણ કે બાકીના જે કઈ જમીન પરના પ્રશ્નો છે એ કેમ સોલ્વ કરવા એ આપણો હેડેક છે, એ એમને નથી જોવાનું કે તમે જમીન સંપાદન કર્યું છે કે નહીં, તમે બોગદું બનાવ્યું છે કે નહીં, દેટ ઇઝ યોર હેડેક. એ સિવાયની જે કઈ ટેકનોલોજીકલ બાબતો છે અથવા હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું ટ્રેનિંગનું પાસું છે એ જાપાન સરકાર કરવાની છે અથવા NHSRL કરવાનું છે. તો સ્વાભાવિક છે કે એ ટ્રેનિંગ જયારે આપણા લોકોને મળશે તો એ જે વાત થઈ રહી છે એ શિસ્ત અને એ જે ગુણો છે એ આપોઆપ આવશે. અને એને કારણે જે આખો પ્રોજેક્ટ જે થવાનો છે એ એક ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટ છે. બુલેટ ટ્રેનનો, હાઈસ્પીડ ટ્રેનનો પ્રોજેક્ટ છે, આખી અલગ કોર્પોરેશન જ છે. તો એ જયારે એ વ્યવસ્થાની સાથે જોડાશે તો એ શિસ્તની અંદર આપોઆપ આવશે અને આપણે શીખવું જ પડશે, નહીં તો પછી આપણે દુનિયાની પાછળ જ રહી જશું. કામ કરવાની આદત પણ બદલવી પડશે. ટેકનોલોજી સ્થાપી અને અત્યાર સુધી એનો એ વખતે આઈ થિંક 1964 માં 280 ની સ્પીડ હતી, અરે નહીં સોરી 230 ની સ્પીડ હતી, અત્યારે 350 મેક્સિમમ સ્પીડ કરી રહ્યું છે. આટલા વર્ષમાં આઈ થિંક 50 વર્ષથી ટેકનોલોજી સ્થાપી છે, એટલે ટેકનોલોજી હેઝ ટુ અપગ્રેડ ઇટસેલ્ફ. એને ટેકનોલોજી જે અપગ્રેડ કરી અત્યારે ખાલી 350 મેક્સિમમ ને 320 શું કહેવાય, આપણા ઇન્ડિયામાં ચાલશે તો 280 ને 320 ની વચ્ચે ચાલશે. એની સામે વિઝા વીઝ, એની સામે ઘણી ટેકનોલોજી આવી ગઈ છે જે 450 કિલોમીટર પર અત્યારે ટ્રેન દોડી રહી છે. અગર આપણે 2022 ની વાત કરીએ જ્યારે આનું લોન્ચિંગ છે ત્યારે આઈ ડોન્ટ નો ક્યાં પહોંચી ગયું હશે. એટલે અત્યારે અનફોર્ચ્યુનેટલી લેટ અસ બી વેરી ક્લિયર, એઝ અ બિઝનેસમેન, હું બિઝનેસમેન છું ને ફ્રોમ ધ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યુ થી આજે કહેવા માંગુ છું કે અનફોર્ચ્યુનેટલી આપણે એક સપનું જોયું બુલેટ ટ્રેનનું, નાના તો મેં બી સપનું જોયું છે બુલેટ ટ્રેનનું, પણ જેમ જેમ મોટા થયા મારા સપના મોટા થતા ગયા. અનફોર્ચ્યુનેટલી આપણા એ બુલેટ ટ્રેનના સપના બુલેટ ટ્રેન પર જ અટકી ગયા અને મોટા ના થઈ શક્યા. અને એટલે આજની તારીખમાં આપણી પાસે એક જૂની ટેકનોલોજી, રિપીટ કરું છું કે આજની તારીખમાં આપણી પાસે એક જૂની ટેકનોલોજીની ટ્રેન આવી રહી છે. કારણ કે જે અગર જાપાન પોતે એને અપગ્રેડ ના કરી શક્યું, દેટ મીન્સ કે ત્યારે હરેક ટેકનોલોજીની એક સેચ્યુએશન પોઈન્ટ હોય, એટલે નથી કરી શક્યું. હવે સોરી બટ કદાચ મારા હું કરું એકદમ દેશી ભાષામાં વાત કરું તો એ ટેકનોલોજી આપણને પધરાવવામાં આવે છે. કારણ કે હું બીજું રીઝન આપું તમને, એક ખાલી 500 કિલોમીટરનો ટ્રેક, 500 કિલોમીટર ટ્રેક આપણે 1,00,000 કરોડ રૂપિયામાં એનું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે એમાં એક હવે બીજી એક નાની વાત કરી દો જે લોકોને હસવું આવશે આ પોઈન્ટ પર, કારણ કે મને બહુ હસવું આવી રહ્યું છે કે 500 કિલોમીટર ટ્રેક 1,00,000 કરોડ, જેમાંથી 88,000 કરોડ આપણને આપણે બધા વાહવા કરી રહ્યા છીએ કે ભાઈ 0.1 ઇન્ટરેસ્ટ પર 50 વર્ષમાં મળશે ને આ ને તેને ઢેકણું ને પૂછ્યું. પણ અલ્ટિમેટલી એનો એક્ચ્યુઅલ કોસ્ટ શું છે? કારણ કે અગર આપણી પાસે જૂની ટેકનોલોજી રિસાયકલિંગમાં આવી રહી છે, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આઈ એમ એન આઈટી પર્સન, તો અમારી પાસે લેટ્સ સે મેં એક સોફ્ટવેર બનાવ્યું 10,000 રૂપિયાનું, ભલે હું 10,00,000માં વેચું, તો કહું ભાઈ મારી ટેકનોલોજી હું 10,00,000માં બી વેચી શકું. એટલે હુ ઇઝ ધેર ટુ સી ધીસ, કોને આને ચકાસ્યું છે? કારણ કે અગર હાઇપરલૂપ, હું કઈ નવી વાત નથી કરેલી, હાઇપરલૂપ આંધ્રપ્રદેશમાં આવી રહી છે અને નાના એક સ્ટેટમાં હાઇપરલૂપ આજની તારીખમાં 1,200 કિલોમીટર પર આવર કરી ચૂકી છે, જે આપણે અત્યારે 280 પર બધા વાવા કરી રહ્યા છીએ. એટલે આપણે અનફોર્ચ્યુનેટલી 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 મને કહેવા દો, નોટ ફ્રોમ ધ બિઝનેસ પોઈન્ટ
આપણી પાસે આપણે જે કહીએ છીએ 88,000 crores બનશે 50 વર્ષમાં આપણે ચૂકવશું, 15 વર્ષનું મોરેટોરિયમ છે, આ બધું આપણે ખાલી ખુશ થઈ રહ્યા છે. કારણ કે અલ્ટિમેટલી 15 વર્ષ પછી જે પૈસા આપવાના ચાલુ થશે, તમને મને નથી ખબર ડોલર શું ચાલશે, અને જયારે એ આપણે એમને કયા પૈસા આપી રહ્યા છીએ 88, કારણ કે એ લોકો આપણને 24 ટ્રેન આપવાના છે, અને 24 ટ્રેન એ લોકો પાછી રંગી રંગીને આપીએ તો તમે થોડું જોવા જવાના છે. તમારો કદાચ મુદ્દો એ પણ છે કે 5 વર્ષ રેકોર્ડિંગ રાખજો, 2022 માં આનાથી સારી ટેકનોલોજી હાઈપર લૂપ ના નામે ઇન્ડિયામાં જ ચાલતી હશે. પીએમ મોદીએ અને અહીંથી જ રિએક્શન લેવા માંગીશ ફટાફટ. ડોક્ટર શિરીષ કાશીકર, રુઝાન ખંભાતા છે આપની સાથે. કઈ રીતે જોઈ રહ્યા છો કાશીકરભાઈ જે વાત કરી પીએમ મોદીએ, કદાચ બંને દેશોના સંબંધ પર જ વાત આવીને અટકી? આ સ્વાભાવિક જ છે. જુઓ, આપણે જ્યારે જાપાનના વડાપ્રધાનને અહીંયા આવવાનું આમંત્રણ આપ્યું અને ઇન્ટરેસ્ટિંગલી એમને દિલ્હીને બદલે આપણે ગુજરાત આવવાની વાત કરી, કારણ કે ગુજરાતથી મેઇન આ વખતનું પ્રોજેક્શન જે છે એ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર અને બાકીના બધા એમઓયુઝ વગેરે ઉપર પણ હતું, તો એ ત્યારે સ્પષ્ટ હતું કે ગુજરાતને એક અલગ રીતે જ એક બિઝનેસ હબ તરીકે એને વધારે પ્રોજેક્ટ કરવાનો આ એક પ્રયાસ છે. સાથે સાથે કારણ કે આપણા વડાપ્રધાન ગુજરાતથી અહીં ગયા છે, તો એનો ક્યાંક ને ક્યાંક ગુજરાતને બેનિફિટ મળવો જોઈએ, અને ગુજરાત બિંગ અ બિઝનેસ સ્ટેટ એનો સૌથી મેક્સિમમ ફાયદો પણ લઈ શકે. ઓલરેડી એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આપણે અહીંયા જાપાન માટે બનાવ્યો છે, બીજા પાર્કની હવે તૈયારી કરી રહ્યા છીએ. અને રાજદ્વારી દ્રષ્ટિથી જોઈએ તો જાપાન અને ભારત વચ્ચેના સંબંધો વર્ષોથી ખૂબ સારા અને સુમેળ ભરે રહ્યા છે, અને જાપાન પણ આપણી નાની મોટી જે કંઈ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ જ્યારે પણ આપણા માટે ઊભી થઈ છે ત્યારે આપણા માટે હંમેશા સાથે ઊભો રહ્યો છે એ, અને આપણે પણ જાપાન માટે પણ જ્યારે પણ કંઈ જે પણ કંઈ કરી શકીએ આપણે હંમેશા કર્યું છે. આ સ્થિતિમાં જાપાનના વડાપ્રધાનનું અહીંયા આવવું, અને આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન જ્યારે સીએમ હતા એ સમયે પણ એ જાપાન ગયેલા, ત્યાં પણ તેમનું ઉમળકાભેર સ્વાગત થયેલું, અને એક પર્સનલ રેપો એમનો શિન્ઝો આબે સાથેનો છે એ પણ આ વાતચીતની અંદર દેખાયો. તો એમનો જે પર્સનલ રેપો છે એના કારણે પણ જે કાંઈ પ્રક્રિયાઓ આજે થઈ, આ 2 દિવસની અંદર થઈ, સાંસ્કૃતિક બાબતોનું આદાન પ્રદાન થયું, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ થઈ, આર્થિક બાબતોના કરારો થયા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત થઈ, તો એક નવું વાતાવરણ જે છે જાપાન અને ભારત વચ્ચે ઊભું થયું. સાથે સાથે જાપાનના વડાપ્રધાને પણ જે મહત્વની વાતો કરી છે અને પાકિસ્તાનને જે આતંકવાદીઓ સંબંધે જે ચીમકી આપી છે એ પણ આપણા આ જે વધારે વિકસી રહેલા સંબંધો જે છે એની એક ફળશ્રુતિ ચોક્કસ કહી શકાય, અને એ જ અપેક્ષિત હતું. માત્ર ધંધો બિઝનેસ કે બાકી બધી સાંસ્કૃતિક બાબતોનું આદાન પ્રદાન એ તો બંને દેશોના વડાઓ વચ્ચે જ્યારે એકબીજાના દેશમાં જાય ત્યારે ચાલે, પણ એક્ઝેક્ટલી જેનું આપણે અપેક્ષિત હતું કે જાપાનના વડાપ્રધાન પણ આપણા માટે આ કોઈ પ્રકારની વાત કરે જેનાથી ચીન અને પાકિસ્તાનમાં જે સળવાટ વારંવાર થાય છે એમાં ક્યાંક ને ક્યાંક બ્રેક લાગે, અને એમણે બહુ યોગ્ય સમયસર આ વાત કરી છે એ હું માનું છું કે આ કાર્યક્રમની એક બહુ મોટી ફળશ્રુતિ એ પણ છે. અને રુઝાનબેન, એશિયાને પાવરધા બનાવો, એશિયામાં પાવરધા બનો, જે રીતે બે ગ્લોબલ પાર્ટનરશિપની વાત કરી, તો મેઇન એજન્ડા તો એ જ છે કે જે ચીનનો દબદબો વધી રહ્યો છે એશિયામાં તેનો પ્રભાવ ઘટાડે, અને એકજૂથ સાથે આવા દેશોનું મળવું પણ બહુ જરૂરી છે. સિમ્પલ લોજિક છે, બધાને ખબર છે કે દુશ્મન દુશ્મન કા દોસ્ત, એટલે આમાં બી યાદ દેખાઈ રહ્યું છે. અને જસ્ટ એક પોઈન્ટ કહી દઉં છું, અને આ મિત્ર છે તેના પર વધારે વિશ્વાસ રાખી શકાય, જૂના મિત્ર છે, રિસ્પેક્ટ, નો ડાઉટ અબાઉટ ઇટ, જૂના મિત્ર છે. બિઝનેસ વખત બિઝનેસ થાય છે એ જે એક્સપ્લેન કર્યો જે કરી શકું છું. બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આપણે કદાચ અત્યારે ગુજરાત પર ફોકસ કરીએ છીએ, એટલે નોર્થ ઇસ્ટમાં જાપાનનું, નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં જાપાનનું બહુ જ સારું એ છે, શું કે ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે એવું નથી કે ખાલી ગુજરાત પર એ મોહી ગયા છે થેન્ક્સ ટુ ધીસ, બટ ઇન્ડિયામાં છે. એઝ આઈ ટોલ્ડ કે એફડીઆઈનું થર્ડ હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ જાપાનનું છે. જે આપણે પ્રધાનમંત્રીએ વાત કરી વેરી પોઝિટિવ વાત છે, સત્ય છે, ને ઇટ ઇઝ વેરી નેસેસરી. અગર આપણે બી
એશિયામાં આપણે દબદબો કરવો હોય તો એઝ ઇન્ડિયા અલોન વી કેનોટ ડુ ઇટ, વી રિક્વાયર સમ સપોર્ટ ઓર સમ હેલ્પ. ને જાપાન એક વાત નક્કી છે કે અગર એ 1964 બુલેટ ટ્રેનનું એ કરી શકે ઇન્ડિયન છે, દેટ મીન્સ કે એ કેટલું આગળ છે આપણા કરતા. લેટ અસ એક્સેપ્ટ ધેટ એન્ડ એપ્રિશિએટ ધેટ. વી ઓલવેઝ એક્સેપ્ટેડ ઇટ. હા, એટલે ના, એટલે એટલે વોટ ધ વર્લ્ડ હેઝ એક્સેપ્ટેડ ઇટ. ના, વર્લ્ડ હેઝ નોટ, વર્લ્ડ હેઝ નહીં, નહીં, વર્લ્ડ હેઝ નોટ એક્સેપ્ટેડ ઇટ. નો નો, એન્ટાયર વર્લ્ડ હેઝ એક્સેપ્ટેડ ઇટ. એન્ટાયર વર્લ્ડ હેઝ એક્સેપ્ટેડ ઇટ. બંને બંને રોકવા માંગીશ. મહત્વના સમાચાર મળી રહ્યા છે, મહત્વની સમાચાર પર નજર કરીએ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. લશ્કરે તે ડોસીની બુલેટ અને જાપાનના પીએમ સિંજો આબેના ગુજરાત અને અમદાવાદ પ્રવાસનો બીજો દિવસ આજે શિલાન્યાસ પણ થયો. બુલેટ ટ્રેનનો બંને પીએમએ શિલાન્યાસ કર્યો, ત્યારબાદ દ્વિપક્ષીય ચર્ચા પણ થઈ અને બિઝનેસ મીટ, ઇન્ડો જાપાન બિઝનેસ મીટ પણ થઈ. આપણી સાથે રુઝાન ખંભાતા જોડાયેલા છે. રુઝાન, આપણે પીએમ મોદીનું ભાષણ સાંભળ્યું અને કદાચ એ જ એશિયાની ફરીથી વાત આવે છે, પરંતુ ફરીથી એ જ વાત આવે છે કે જ્યાં સુધી આપણે ચીનની બાબતમાં એવું થયું કે જે અત્યારે લઘુ ઉદ્યોગોની, સ્મોલ એન્ડ મીડિયમ સ્કિલ્સ ઇન્ડસ્ટ્રીઝની જે હાલત છે, કદાચ આ નીતિમાં એક તરફ રોજગારી આપવાની તો વાત છે, પરંતુ જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, વિદેશી રોકાણને કદાચ થોડું હળવું બનાવવામાં આવે અને એકબીજાને પૂરક બને વિદેશી રોકાણ અને નાના ઉદ્યોગો, એ જે પ્રકારનું પ્લાનિંગ છે ભવિષ્યમાં, એ કદાચ મેકિંગ ઇન્ડિયા અંતર્ગત સૌથી પિન પોઈન્ટ રહેશે ઇન્ડિયા માટે ડેવલપમેન્ટના લેવલ પર. સી, વિદેશી રોકાણ તો આપણે બે હાથે વેલકમ કરી રહ્યા છીએ, કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણને એનાથી બે ફાયદા થાય છે. એક તો પૈસા આવે છે અને ટેકનોલોજી આવે છે અને આપણા લોકોને જોબ જનરેશન થાય છે. એટલે જે આપણો મેક ઇન ઇન્ડિયાનો પ્લાન છે તો પરફેક્ટ પ્લાન છે, એમાં કોઈ ડાઉટ નથી. અનફોર્ચ્યુનેટલી થયું અત્યારે એવું છે, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, આપણે ક્યારની ચાઇનાની વાત કરીએ છીએ, એટલે કહી દઉં 2015માં આપણે કેમના જાપાન ટેકનોલોજી વાવા કરીએ છીએ, પણ અગેન રિપીટ કરું છું કે આ જ પર્ટિક્યુલરલી ટેકનોલોજી આવી છે, જૂની ટેકનોલોજી આવી છે, રાઈટ? ને એ તો 2022માં બધાને ખબર પડી ગઈ જશે, 2020માં ખબર. ના ના, અત્યારે જૂની છે, અત્યારે બી જૂની છે આજની તારીખમાં, કારણ કે તમે અગર અત્યારે, આપણા કાશિકા સાહેબ નથી પણ આપણે જે છેલ્લી વાત થઈ હતી એમાં એક ક્લિયર વાત થઈ હતી, એમને કેવું છે કે આ લેટેસ્ટ ટેકનોલોજી છે. હું પોતે, આપણે પોતે આંગળીના વેળે ગણીએ કે કેટલી કન્ટ્રીઝમાં લેટેસ્ટ ટેકનોલોજી ચાલી રહી છે, બરોબર છે? એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધીસ. એટલે ધેટ ધ ફેક્ટ ઇટસેલ્ફ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત, કદાચ દર્શકોને નહીં ખબર એટલું હું કહેવા માંગુ છું કે 2015માં આપણે એક ટેન્ડર કાઢ્યું હતું અમદાવાદ દિલ્હી બોમ્બે નું, ફિઝિબિલિટી ઓફ ધ હાઈ સ્પીડ ટ્રેન, ફિઝિબિલિટી એટલે કેવા, હાઈ સ્પીડ ટ્રેક ફિઝિબિલિટી, ને ચાઇનાને મળ્યું હતું. આઈ થિંક 1200 કિલોમીટરનો ટ્રેક હતો આખો, ફિઝિબિલિટી જોવા કે ભાઈ આની પર હાઈ સ્પીડ ટ્રેનો ચાલી શકે કઈ રીતે, ટ્રેક મેં કઈ વાંધો, ઓબ્વિયસલી કોઈ બી એની પહેલા થાય. એ ટેન્ડર ચાઇનાએ વિન કર્યું હતું, વિન એટલે તમે સમજો કે એને કઈક સરસ રેટ આપ્યો હશે ને, ટેકનોલોજી જે બી બધું થયું હશે, પછી ફોર વોટ એવર બ્યુરોક્રેસી રીઝન્સ કે જે બી આપણે ત્યાં જે રીતે કામ ચાલતું હોય એ રીતે કામ ઠપ થઈ ગયું પ્રેક્ટિકલી. ત્યારે જાપાને સામેથી ઓફર આપી કે ભાઈ હું મારી ટેકનોલોજી આપવા તૈયાર છું અને હું 1% વ્યાજ લઈશ અને હું તમને 50 વર્ષ પછી તમે મને આપી ચૂક, 15 વર્ષના મોનેટરિયમ પછી 50 વર્ષ સુધી તમે ચૂકવી શકશો. આપણે બધા બહુ ખુશ થઈ ગયા છીએ કે ભાઈ આપણને ગ્રાન્ટ સમજો, પ્રેક્ટિકલી ફ્રી સમજો, પણ શેનું ફ્રી? 50 વર્ષે એટલે 15 વર્ષ પછી આપણે એના ઈએમઆઈ ભરવાના ચાલુ કરવાના છે. બીજી વાત કે જે એક એ ઇન્ફ્લેટેડ કરી છે, તો ટેકનોલોજી જૂની છે અને લેટ અસ 50,000 રૂપિયાનો માલ હોય તો આપણે 1,00,000 રૂપિયામાં આપે ને પછી કહે કે ભાઈ વાંધો નહીં તમે મને વર્ષ પછી પૈસા આપો, પણ અલ્ટિમેટલી પૈસા તો આપણે આપવાના છે ને. આજે નહીં તો આપણને 24 ટ્રેન આપી રહ્યો છે, 24 તમે ને હું જોવા નથી જવાના કે પાછી ટ્રેન થઈને જ આવી કે નહીં એ લોકોની વાપરેલી ટ્રેનો, રાઈટ? કારણ કે ટેકનોલોજી તો એ જ છે, ટ્રેક્સ બી એ છે, અને જે મેગ્નેટિક લેવેશન ટેકનોલોજીની વાત કરે છે એ લોકો એના એક લિમિટેશન હોય બધી ટેકનોલોજી, એટલે સેચ્યુરેશન આવે છે એનાથી વધારે એટલું બધું નહીં થાય ને, વધારે થાય તો એક્સિડન્ટ તો થઈ જાય, એટલે આપણે ત્યાં અટકી જવાના છીએ. એટલે મારો ખાલી આ જ રિઝર્વેશન છે કે આપણે જયારે બધી મોટી મોટી ટેકનોલોજી હાઈ થાય ને, આજની તારીખમાં મોદી સાહેબ પોતે કહ્યું કે 25 વર્ષમાં કેટલા ચેન્જ થયા છે, અગર 25 વર્ષમાં ચેન્જ થયા ને, અમારા આઈટી ફિલ્ડના ટેકનોલોજી ફિલ્ડમાં તો એવું કહે છે કે 3 મહિને એટલે ઇટ્સ ઇક્વલ ટુ 1 યર. એટલે તમે એ સમજી લો કે, ફરી રિપીટ કરું કે આપણે ત્યાં હાઈપર લૂપની વાત કરીએ છીએ, 1200 કિલોમીટર પર આવવાની વાત કરીએ છીએ, અને ટેકનોલોજી એક બીજો બહુ ફાયદો સારો શું છે ખબર છે, કે જેમ જેમ ટેકનોલોજી વધે છે ને ભાવ નીચે આવતો જાય છે. જેમ તમે કોમ્પ્યુટરમાં જોયું હતું, પેલા આવી મોટી હાર્ડ ડિસ્ક આવે, આવી મોટી ફ્લોપી આવતી હતી, એ લેટર 1000 રૂપિયાની આવતી હતી, અત્યારે તો પેલી પેનડ્રાઈવ આવે છે, કેટલા 5000 વધારે એ લોકોનું કેપેસિટી હોય છે, પણ એ 250 રૂપિયામાં આવે છે, 200 રૂપિયામાં આવે છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે
આ અત્યારે આપણે અગર આની વાત કરતા હોય ને, હવે આપણે કરીએ કે અમે ટ્રેક નાખશું, લેવિએશન કરશું, પછી શું કે એમાં એમાં પાવર યુઝ થવાનો છે, એટલું યાદ રાખજો એમાં પાવર યુઝ થવાનો છે. ત્યારે નવી ટેકનોલોજીમાં સોલર પાવર ને વિન્ડ પાવર યુઝ થાય છે, જે આજથી નવી ટેકનોલોજી છે. અને એ ટેકનોલોજી વર્ષ બે વર્ષમાં પ્રૂવ થાય, છેલ્લા 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે અને બીજી 1-2 વર્ષમાં કમર્શિયલ યુઝમાં ચાલુ થઈ જશે. એટલે મારો ખાલી રિઝર્વેશન આ છે, બાકી મને ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, ગ્રોથ છે, બંને કન્ટ્રીઝને ફાયદો છે. કારણ કે હવે આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી લઈએ કે થયું એવું કે જયારે આપણે ચાઇના સાથે બહુ યારી દોસ્તી કરવાની કોશિશ કરી છે, લેટ અસ એક્સેપ્ટ ઇટ એન્ડ લેટ અસ બી ટ્રુ ટુ અવરસેલ્ફ. કોશિશ તો કરી કે અમુક પ્રોડક્ટમાં ભલે ભલે આપણે નહીં, હું ફરી રિપીટ કરું છું કે આપણે ઇન્ડિયન્સ, આપણે ટ્રુ ઇન્ડિયન્સ ઓફ પેટ્રિયોટિઝમ બને, ભલે નાના મોટા ફટાકડા નહીં ખરીદ્યા, પેલું પિચકારી રેલી નરંગ નહીં ખરીદ્યા, જે બી નાની મોટી આપણે પેટ્રિયોટિઝમ બનાય. પણ અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં આપણી જ ગવર્નમેન્ટ, એટલે આપણે બહારની વાત નહીં કરીએ, ગુજરાત ગવર્નમેન્ટની વાત કરીએ, પેલી જે ટેબ આપી રહી છે એ ટેબ સાહેબ એની પાછળ મેડ ઇન ચાઇના લખ્યું છે. પેટ્રિયોટિઝમ નામે, દેશભક્તિના નામે, દેશપ્રેમના નામે આપણે આપણા મોંઘી ચીજો ખરીદવા તૈયાર થઈ ગયા છે, પણ આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, લેટ મી બી વેરી ઓનેસ્ટ, આજે આપણે એક વાત કરીએ હાઉસવાઇફ ની વાત કરીએ, અહીંયા બેઠી છે હાઉસવાઇફ, એનો જીવ જાણતો હશે કે એને એને પેલું શું કહેવાય ચાઇનાને બોયકોટ કરો, એને પોતે જે ટ્યુબલાઇટ દિવાળીની લાઇટો હતી એને મોંઘી ખરીદી, પણ નહીં ઇન્ડિયન ખરીદી, લેટ અસ એક્સેપ્ટ ધેટ. ને સામે ઇન્ડસ્ટ્રીયલ પોતાનો ધંધો કરવા, પોતાની કે કરવા, કોમ્પિટિશનમાં રહેવા માટે એ લોકો ચાઇનાથી કેટલા પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરે છે. એટલે હું મારે એટલું જ કેવું છે તમને કે લેટ અસ એઝ એન ઇન્ડિયન અમે અમે ડ્યુટી કરીએ છીએ, તો ગવર્નમેન્ટે એની ડ્યુટી તો કરવી જોઈએ કે ના કરવી જોઈએ, મારે દરેક કન્ટ્રી સાથે એક જ થશે. પરંતુ નવો અધ્યાય શરૂ થયો છે જાપાન સાથે દોસ્તીનો, કદાચ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ, રોજગારીની દ્રષ્ટિએ કદાચ સારા પરિણામો આપે, એકબીજાની બંને દેશને જરૂર છે. હા, એકબીજાની બંને જરૂર છે ને, મુખ્ય સમય સમય પર જે સ્ટેટમેન્ટ આવ્યું તેમ એક શક્તિશાળી દેશની જેમ ઉભું પણ રહે એ પણ ભારતને એવા મિત્રની જરૂર છે. રુઝાનબેન, સમગ્ર ચર્ચામાં જીએસટી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ સમાચારોનો પ્રવાહ યથાવત.